Good morning, students. Welcome into the another session of CS02 programming in C. Lastly, we are focusing on one of the most important concept of programming in C, that is looping control structure. We have discussed lots many topic about the looping control structure, starting with the definition of looping control structure, then the types of looping control structures. Into the types of looping control structures, we have entry level loop, which is called as while, then exit level loop, which is called as do while, and then we have gone for another important loop, that is called as for loop. In all these three topics, we have kept a similar type of theoretical discussion. That is, first we have discussed about the short description, then we go for the syntax, then we go for the detailed discussion, then we have taken a various example of each and every looping control structure, and at last I have given you the three exercises which you can see onto the screen that you have to develop using a for loop. So this is the current situation that we have in our subject. Now let's continue the discussion. Before going ahead, let's take the last example which demonstrate the use of for loop in C. C students, we can take a thousands of examples for learning the for loop and various topic. The thing is that we have to move on at some period of time, because if it's stuck onto the single topic and taking the multiple examples, it will waste a more time. So now it's time for you to show your level of understanding for designing and implementing the various program. What I suggest, just go through the searching website called google.com and try to find out the various definition where it represents a logical flow which we need to implement. એટલે કે Google search engine through નવી નવી definitions ગોતવાની ટ્રાય કરો. હું પણ તમને આપીશ, મારી પાસે છે જ, અને એના થ્રુ નવા નવા પ્રોગ્રામ્સ ફોર લૂપથી બનાવવાનો પ્રયત્ન કરો. હવે ટાઈમ વધારે વેસ્ટ ન કરીએ, બીજા ડિસ્કશનમાં વિલ સ્ટાર્ટ. આપણી નવી ડેફિનેશન આ રીતની છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ લાર્જેસ્ટ નંબર ફ્રોમ ગિવન નંબર્સ. આ ટાઈપની ડેફિનેશન આપણી સામે આવે છે. ડેફિનેશન પહેલાં સમજવી પડે. ડેફિનેશન શું કહેવા માગે છે કે તમારે પહેલાં ગ્રુપ ઓફ નંબર્સ ઇનપુટ કરવાના છે. ગ્રુપ ઓફ નંબર્સને તમે ઇનપુટ કરી દીધા પછી એમાંથી હાયેસ્ટ નંબર જે કોઈ પણ હોય એ હાયેસ્ટ નંબર તમારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનો છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. ફરી પાછું બોલું છું, આપણે પ્રોગ્રામની અંદર શું કરવાનું છે તો કે ગ્રુપ ઓફ નંબર્સ નાખવાના છે, અને એ ગ્રુપ ઓફ નંબર્સમાંથી જે હાયેસ્ટ નંબર હોય જે કોઈ પણ એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનો છે. સે ફોર એક્ઝામ્પલ કે મેં ત્રણ નંબર કોઈ પણ નાખ્યા, લાઈક 2, 4 અને 0. આ ત્રણ નંબરમાંથી હાયેસ્ટ નંબર કયો થશે તો કે 4 થશે. તો સ્ક્રીન ઉપર આઉટપુટ જે છે એ સ્ક્રીન ઉપર આઉટપુટ તમને 4 મળવું જોઈએ. ક્લિયર? માનો કે એક્ઝામ્પલ નંબર 2 લઈએ આપણે.
તો કે મેં નંબર નાખ્યો છે 037. તો આ સિચ્યુએશનમાં આપણું આઉટપુટ સ્ક્રીન ઉપર શું આવવું જોઈએ? તો કે 7. ફોર એક્ઝામ્પલ આપણે નંબર નાખ્યો છે 10, 9 અને 5. તો આ સિચ્યુએશનની અંદર આપણું આઉટપુટ જે છે એ શું આવવું જોઈએ? 10. તો આ માત્ર 3 નંબર માટે. તો આવી રીતના 5 નંબર્સ હોય તો એમાંથી જે હાઈએસ્ટ હોય એ આવવું જોઈએ, અને જેટલા પણ નંબર્સ ઇનપુટ કરે એમાંથી જે હાઈએસ્ટ હોય એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થવો જોઈએ. સો લેટ્સ સી હાઉ ઇટ ઇઝ પોસિબલ. સો આઈ એમ જસ્ટ ડિક્લેરિંગ વેરિયેબલ્સ ફર્સ્ટ ઓન ટુ ધ સ્ક્રીન. સે ફોર એક્ઝામ્પલ આઈ એમ ડિક્લેરિંગ 3 વેરિયેબલ્સ, સોરી, એ કોમા બી કોમા સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ લાસ્ટ વન ઇઝ એન. ટોટલ 4 વેરિયેબલ્સ આર દેર. આનો યુઝ શું છે એ હું આગળ કહું તમને. એના પછી આપણું બેઝિક ફંક્શન CLR ઇઝ હિયર, ધેન પ્રિન્ટએફ. આપણે ટોટલ નંબર પહેલાં નાખવાનો છે, એટલે અહીંયા મેસેજ આપી દે એન્ટર યોર નંબર, સ્કેનએફ, પર્સન્ટેજ ડી, સ્કેનએફ, પર્સન્ટેજ ડી, કોમા, એન પર્સન એન, રાઈટ? એટલે આપણે આપેલા વેલા તો ટોટલ નંબર નાખ્યો. એટલે મેં વાત કરી હતી ને શરૂઆતમાં કે 3 નાખો તો 3 અલગ અલગ નંબરમાંથી સર્ચ કરે કે કયો મેક્સિમમ છે, 5 નાખો તો 5માંથી સર્ચ કરે. એના માટે આ વેરિયેબલ મેં જે છે એન એ લીધો. એના પછી 4, એ ઇઝ ઇક્વલ્સ ટુ 1, એ લેસ દેન ઇક્વલ્સ ટુ એન, અને એ પ્લસ પ્લસ. હવે આ ફોર લૂપ જે છે એનો પર્પઝ શું રહેશે? તો કે 1થી ચાલુ કરીને એન સુધી, એટલે કે માનો કે એન મેં 5 નાખ્યો છે તો આ લૂપ 5 ટાઈમ્સ રિપીટ થશે. મેં એનની વેલ્યુ 3 નાખી છે તો આ લૂપ 3 ટાઈમ્સ રિપીટ થશે. એનની વેલ્યુ 7 આપેલી છે તો 7 ટાઈમ્સ આ લૂપ રિપીટ થશે, એ પર્પઝ રહેશે. ક્લિયર? હવે જેટલી વખત આ લૂપ રિપીટ થાય, માનો કે મેં 5 નાખ્યા હતા તો 5 વખત લૂપ રિપીટ થાય તો મારે 5 અલગ અલગ નંબર્સ યુઝર પાસેથી લેવા પડશે ને. તો એના માટે હું ફરી પાછું એક સ્કેનએફ સ્ટેટમેન્ટ લખું છું. જો આપણો આ એક નવી સ્ટ્રેટેજી જે છે આપણા પ્રોગ્રામની અંદર આવે છે, કે જે અત્યાર સુધી આપણે ક્યાંય લીધી નથી. મગજમાં એવું ફિક્સ ન કરી લાગતા કે એક જ વખત સ્કેનએફ સ્ટેટમેન્ટ આવે, ગમે એટલી વખત લખી શકો છો. યુઝ ક્યાં કરવો કેવી રીતે એ આપણે ડિસાઈડ કરવું પડે. વધારે ટાઈમ વાતમાં વેસ્ટ નહીં કરું, બરાબર? ફરી પાછું કહું છું કે આ ફોર લૂપ 5 નાખી હશે મેં વેલ્યુ તો 5 ટાઈમ્સ રિપીટ થશે. એ 5 ટાઈમ્સ અલગ અલગ નંબર્સને યુઝર પાસેથી લેવા માટે ફરી પાછો સ્કેનએફ સ્ટેટમેન્ટ મેં જે છે એ હું અહીંયા લખું છું. અને અહીંયા મેં લખ્યું છે સ્કેનએફ પર્સન્ટેજ ડી એન્ડ પર્સન બી, એટલે કે આ બી મારા એવો વેરિયેબલ છે કે જે યુઝરના અલગ અલગ નંબર્સ સ્ટોર કરશે. એટલે કે 3 નાખ્યા હોય તો 3 અલગ અલગ નંબર સ્ટોર કરશે, 5 નાખ્યા હશે તો 5 અલગ અલગ નંબર સ્ટોર કરશે. ધેન હવે આપણે શું કરવાનું થશે? તો કે સૌથી પહેલાં એક ચેકિંગ મુકાવીએ છીએ, એટલે કે ઇફ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. ઇફ બી ગ્રેટર ધેન સી, ઇફ બી ગ્રેટર ધેન સી, તો એના બ્રેકેટ્સમાં આપણે લખીએ છીએ સી ઇઝ ઇક્વલ્સ ટુ બી, સી ઇઝ ઇક્વલ્સ ટુ બી. હવે આ મેં શું કર્યું? તો કે અહીંયા સે ફોર એક્ઝામ્પલ મેં 3 નાખેલા છે, એટલે અહીંયા સૌથી પહેલો નંબર એક્સેપ્ટ કરશે. મેં માનો કે 2 નાખ્યો તો અહીંયા બીની વેલ્યુ 2 આવશે, એ ગ્રેટર ધેન સી છે કે નહીં ચેક થશે. એટલે કે 2 0 કરતાં ગ્રેટર છે કે નહીં એ ચેક થશે. ઓબ્વિયસલી 2 છે એ 0 કરતાં ગ્રેટર છે, એટલે કે સીમાં 0ની જગ્યાએ હવે કઈ વેલ્યુ સ્ટોર થશે? 2. આપણે આનું આખું ઇન્ટરપ્રિટેશન જોશું એટલે વધારે આઈડિયા આવશે, પણ એનો પર્પઝ જે છે એ મેં કીધો આ પ્રમાણે છે. હવે સે ફોર એક્ઝામ્પલ કે આ
सॉरी फॉर द इंटरप्शन, आई थिंक सम इंटरनल प्रॉब्लम इज देयर. एनीवेज लेट्स कम बैक टू द टॉपिक. वंस द लूप इज कंप्लीटेड, से फॉर एग्जाम्पल हियर आई एम राइटिंग प्रिंट एफ परसेंटेज डी कॉमा सी एंड आई एम गिविंग अ मैसेज लार्जेस्ट नंबर. लेट्स सेव दिस कोड, लेट्स चेक दिस पर्टिकुलर कोड, लेट्स एग्जीक्यूट. फाइन, इट विल आस्क फॉर वन नंबर. से फॉर एग्जाम्पल आई एम गिविंग थ्री. फोर लूप विल रिपीट थ्री टाइम्स. फोर लूप विल रिपीट थ्री टाइम्स. इट विल नॉट टेक थ्री नंबर्स एज इट. जेव थ्री तमे नाखशो एटले पहेलो नंबर यूजर नो एक्सेप्ट करशे. मानो के सौथी पहेलो नंबर यूजर एंटर करे छे एट, ई स्केनेप जे लखेलू छे फोर नी अंदर ई करशे. पहेलो नंबर एट लीधो, बीजो नंबर टू लीधो, त्रीजो नंबर जे छे मैं से फॉर एक्जाम्पल नाइन लीधो. तो लार्जेस्ट नंबर जे छे आ त्रणमांथी कयो आपणने आपी दे छे नाइन, જે લાર્જેસ્ટ છે. એટ ટુ નાઇનમાં નાઇન લાર્જેસ્ટ થાય ને. આગળ ફરી પાછું આપણે એક વખત ટેસ્ટિંગ કરીએ ત્રણ વેલ્યુ માટે જ. ફર્સ્ટ હું નાખું છું ફોર, સેકન્ડ નાખું છું ઝીરો અને થર્ડ નાખું છું વન. તો આમાં લાર્જેસ્ટ કઈ થશે? ફોર. તો ફોર સ્ક્રીન ઉપર આપણી સામે છે એટલે પરફેક્ટલી વર્ક કરે છે. ધેન હજી એક વખત આપણે ટેસ્ટિંગ કરીએ. ફર્સ્ટ ઇઝ સિક્સ, સેકન્ડ ઇઝ સેવન એન્ડ થર્ડ વન ઇઝ સે ફોર એક્ઝામ્પલ ફોર. સિક્સ નંબર્સ આઈ હેવ ગિવન, માય મિસ્ટેક, નો પ્રોબ્લેમ. સેવન, એટ, નાઇન, ઝીરો, વન, ટુ. હાઉ મેની નંબર્સ આર દેર? વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ. ઓકે, ફ્રોમ ઓલ ધીસ નંબર્સ સેવન, એટ, નાઇન, ઝીરો, વન એન્ડ ટુ, વિચ વન ઇઝ ધ લાર્જેસ્ટ વન? નાઇન. સો નાઇન ઇઝ આઉટપુટ. નાઇન ઇઝ ધેર એઝ એન આઉટપુટ, સોરી. સો પ્રોગ્રામ ઇઝ વર્કિંગ વેરી ફાઇન. અને આપણે પ્રોપરલી જોવા માટે નોટપેડમાં ઓપન કરીએ. સી ડ્રાઈવ, ઝેમ, એચ ટી ડોક્સ, સોરી માય મિસ્ટેક, સી ડ્રાઈવ, ટર્બોસી, ડિસ્ક, બિન, ધીસ ઇઝ ધ પ્રોગ્રામ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ શું કરે છે. આ વેરિયેબલ્સ એ બી સી ઇક્વલ્સ ટુ ઝીરો અને એન, ટોટલ ચાર વેરિયેબલ ધ્યાનમાં રાખવા પડે. હવે માનો કે હું અહીંયા ફાઈવ આપું છું. મેસેજ આવશે ને સ્ક્રીન ઉપર એન્ટર યોર નંબર વાળો, આપણે જોયો હમણાં આઉટપુટમાં. અહીંયા મેં ફાઈવ આપ્યો તો એ ફાઈવ કેની અંદર સ્ટોર થયો હશે? આ એનમાં, એટલે કે એન ઇક્વલ્સ ટુ ફાઈવ હશે, એવું આપણે યાદ રાખીએ. ફાઈવ. હવે એની પછી ફોર લૂપ મૂકેલી છે આપણે, જેમાં લખ્યું છે એ ઇઝ ઇક્વલ્સ ટુ વન, એ લેસ દેન ઇક્વલ્સ ટુ ફાઈવ, એ પ્લસ પ્લસ. શું કરશે આ? કે આ લૂપ ટોટલ ફાઈવ ટાઈમ્સ રિપીટ થશે. એટલે કે સ્ટાર્ટિંગ ફ્રોમ વન, ધેન ટુ, ધેન થ્રી, ધેન ફોર એન્ડ ધેન ફાઈવ. કેમ કે અહીંયા ફાઈવ આપ્યા છે ને, એટલે આ ફાઈવ ટાઈમ્સ ખાલી રિપીટ થશે. આ ફોર લૂપ અહીંયાથી લઈને આટલું ફાઈવ ટાઈમ્સ રિપીટેશન કરશે, કેમ કે અહીંયા ફાઈવ આપેલા છે. ફાઈન. હવે સૌથી પહેલી વખત આ લૂપ રિપીટ થાય છે, ફર્સ્ટ ટાઈમ, ત્યારે ફરી પાછું એક સ્કેનેપ દીધું છે કે જે એક નંબર યુઝર પાસેથી લેશે. માનો કે યુઝરે એન્ટર કર્યો થ્રી, રાઈટ? એટલે આ બીની વેલ્યુ કેટલી થશે પહેલી વખત? થ્રી, રાઈટ? હવે આ પહેલી જ વખત રિપીટેશન છે એટલે અહીંયા બીની વેલ્યુ કેટલી આવશે? થ્રી. સીની વેલ્યુ આપણી કેટલી હશે? ઝીરો. ફર્સ્ટ ટાઈમ છે એટલે. તો આ થ્રી એ સીથી ગ્રેટર છે, એટલે કે થ્રી એ ઝીરોથી ગ્રેટર છે. તો કન્ડિશન આ ટ્રુ થશે. કન્ડિશન ટ્રુ થશે તો અહીંયા આપણે શું લખ્યું છે? સી ઇઝ ઇક્વલ્સ ટુ બી, એટલે કે સીની વેલ્યુ કેટલી થઈ જશે? થ્રી થઈ જશે. એટલે કે અહીંયા સી ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી થશે. હવે અહીંયાથી આ લૂપ રિપીટ થશે સેકન્ડ ટાઈમ, બરાબર? સેકન્ડ ટાઈમ રિપીટ થશે ત્યારે બીજો નંબર કોઈ એક્સેપ્ટ કરશે. માનો કે યુઝર બીજો નંબર આપે છે એટ,
राइट। हवे अहीं ए टाइपो ई के मां स्टोर थयो, बी मां, एटले अहीं ओब्वियसली एट आवानो छे। अहीं सी केटलो हशे तो के लास्ट जेटलो होय एटलो, लास्ट केटलो हतो तो के थ्री हतो, एटले के अहीं एट ए थ्री करता ग्रेटर छे, कंडीशन ट्रू थशे, एटले अहीं सी नी वेल्यू केटली थई जशे आपणी, एट, थ्री निकली जशे ने एट थई जशे। लूप फरी पाछी रिपीट थशे थर्ड टाइम। मानो कि यूजर अहीं आपे छे झीरो, बराबर, तो अहीं बी नी वेल्यू केटली थशे, झीरो, सी नी वेल्यू केटली हती लास्ट, तो के एट हती, एटले के झीरो ग्रेटर देन एट छे, कंडीशन फॉल्स थशे, एटले के आ कंई नहीं थाय, लूप पाछी रिपीट थई जशे। फोर्थ वेल्यू पूछशे, मानो कि यूजर आपे छे नाइन, એટલે બી ની વેલ્યુ શું થશે, નાઇન, અહીંયા નાઇન, સી કરતાં ગ્રેટર છે એટલે કે નાઇન, એટ કરતાં ગ્રેટર છે, તો કે યસ, આ કન્ડિશન ટ્રુ થશે, એટલે સી ની વેલ્યુ કેટલી થઈ જશે, નાઇન, કેમ કે અહીંયા સી ઇઝ ઇક્વલ્સ ટુ બી લખેલું છે। ફરી પાછી લૂપ રિપીટ થશે, કેટલામો નંબર આવ્યો આપણો, પાંચમો, માનો કે યુઝર અહીંયા ઇનપુટ કરે છે ટુ, એટલે કે બી ની વેલ્યુ કેટલી હશે, ટુ, એ ટુ સી કરતાં ગ્રેટર છે, તો કે ટુ, નાઇન કરતાં ગ્રેટર છે, તો કે નહીં, એટલે કે આ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર ફોલ્સ આવશે, લૂપ રિપીટ થશે, અહીંયા એની વેલ્યુ સિક્સ આવશે, પણ અહીંયા કન્ડિશન ફોલ્સ થશે, એટલે આ રિપીટેશન સ્ટોપ થઈ જશે, અને અહીંયા લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરની બહાર મેં લખેલું છે લાર્જેસ્ટ નંબર સી, એટલે કે જે સી છેલ્લો જે હતો એ પ્રિન્ટ થશે, એટલે છેલ્લો કયો હતો, નાઇન, તો આ આખા સિરીઝમાં સૌથી મેક્સિમમ નંબર તો નાઇન જ છે ને, તો ધીસ ઇઝ ધ લોજિક ઓફ પ્રોગ્રામ વિચ ગીવ્સ અ લાર્જેસ્ટ નંબર ફ્રોમ ધ એન્ટાયર group of numbers। I hope all of you have understand how can we implement the program using for loop। I hope કે તમને લોકોને આ વસ્તુ સમજાણી હશે। હવે સ્ટુડન્ટ્સ, ધીમે ધીમે મારે આટલું પેમ્પરિંગ જે હું દરેક પ્રોગ્રામની અંદર તમને આપું છું, કે હું પહેલાં સી કમ્પાઇલરમાં બતાવું, પછી નોટપેડમાં બતાવું, પછી પાછા નંબર્સ નાખીને બતાવું, થોડું તમારે ગ્રાસ્પ જે છે એ હવે ફાસ્ટલી કરવું પડશે, બિકોઝ વી આર નોટ ટેકિંગ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ ધીસ પ્રોગ્રામ, વી હેવ ઓલરેડી ક્રોસ્ડ મોર દેન 20 લેક્ચર્સ ફોર ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ, સો આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ્સ। હા, ઘણા પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ એવી હતી કે સર તમે ટોટલી ઇંગ્લિશમાં જ બોલો છો તો અમને પ્રોબ્લેમ થાય છે, તો એ હું ગુજરાતીમાં લેવા તૈયાર છું, આઈ ડોન્ટ માઇન્ડ, બરાબર, પણ તમારે સમજવું થોડું વધારે પડશે, રાઈટ। સમજવું તમારે થોડું વધારે પડશે। એનીવેઝ, અગેન આઈ એમ નોટ ગોઈંગ ટુ વેસ્ટ મોર ટાઈમ ઇન જસ્ટ અ સિમ્પલ ડિસ્કશન, આ રીતના આ પ્રોગ્રામ થઈ શકે। હવે આપણે આગળ વધીએ, નાવ વી આર ગોઈંગ ઇન ટુ ધ એનધર ન્યૂ ટોપિક ઇન અવર સબ્જેક્ટ, દેટ ઇઝ વેરી 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 એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એન્ટાયર સબ્જેક્ટ્સ। હું દરેક વખતે એક વેરી જે છે એ એડ કરતો જાઉં છું, જેમાં ઇમ્પોર્ટન્ટ હોય એમાં, જે મારું સૌથી પહેલું વેરી ઇમ્પોર્ટન્ટ હતું એમાં વેરી ઇમ્પોર્ટન્ટ જ હતું સિંગલ, પછી સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ આવ્યું એમાં ટુ ટાઈમ્સ વેરી મેં એડ કર્યું, પછી થ્રી ટાઈમ્સ, પછી ફોર ટાઈમ્સ, અને આમાં હું ફાઇવ ટાઈમ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એડ કરું છું, તો તમને લોકોને સમજાતું હશે કે આ ટોપિકની કેટલી ગંભીરતા જે છે એ આપણે લેવાની છે, પણ જરાય કન્ફ્યુઝ ન થતા, એવરીથિંગ ઇઝ સિમ્પલ જો આપણું મગજ ખુલ્લું હોય તો, બાકી બધું જ ડિફિકલ્ટ છે જો આપણું મગજ બંધ થઈ જાય તો। લેટ્સ કમ બેક ટુ ધ ટોપિક। હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ નેક્સ્ટ ટોપિક આ રીતનો છે, નેસ્ટિંગ ઓફ ફોર લૂપ। ફરીથી બોલું છું, નેસ્ટિંગ ઓફ ફોર લૂપ આ ટોપિકનો ટાઇટલ છે। હવે આ ટાઇટલની અંદર આમ એક રીતે જોવા જઈએ તો નવું કંઈ નથી, એટલે કે ફોર લૂપ જ છે, કે જે હજી આપણે જસ્ટ ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈને પૂરી કરી, આ જ લેક્ચરની અંદર આપણે લાસ્ટ એક્ઝામ્પલ જે લાર્જેસ્ટ નંબરવાળો લીધો એ ફોર લૂપથી જ હતો ને, તો આ ફોર લૂપ જ છે, પણ ખાલી ફોર લૂપ નથી, આની અંદર એક આગળ વર્ડ આવે છે નેસ્ટિંગ, તો આ નેસ્ટિંગનો મિનિંગ શું છે એ આપણે સમજવો પડે, એ આપણે ક્લિયર કરવો પડે કે વોટ ઇઝ ધ મિનિંગ। તો આપણે કીધું એ પ્રમાણે કે આ ખાલી ફોર લૂપ નથી, પણ ફોર લૂપનું એક હાઇબ્રિડ વર્ઝન છે, કેમ કે આમાં આગળ એક વર્ડ આવે છે નેસ્ટિંગ,
તો આપણે બધાએ પહેલાં સૌથી પહેલાં તો આ એક વર્ડ જે છે નેસ્ટિંગ એ સમજવો પડે કે નેસ્ટિંગ એટલે શું, નેસ્ટિંગનો મિનિંગ શું. તો પહેલાં સિમ્પલ જનરલ એક એક્ઝામ્પલ લઈએ, ટેકનિકલ પછી જાય એટલે આપણને જરા કન્ફ્યુઝન ઓછું થાય એવો પ્રયત્ન કરીએ. તો કે નેસ્ટિંગ એટલે શું, તો કે સે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ બહારગામ જવા માટેનો પ્રોગ્રામ કરેલો હોય, આઉટિંગ માટે, પિકનિક માટે, મેરેજ ફંક્શનમાં ક્યાંક બહારગામ જવાનો પ્રોગ્રામ કરેલો હોય અને આપણી એક બેગમાં 10 કપડાં ભરીએ, ફરીથી બોલું છું, બહારગામ જવાના પ્રોગ્રામ આપણે કરેલો એમાં એક બેગની અંદર 10 કપડાં ભરીએ કે પછી 10 કપડાં માટે અલગ અલગ બેગ રાખશું, જવાબ શું રહેશે આપણો? તો કે ઓબ્વિયસલી એક બેગમાં 10 કપડાં આપણે મૂકશું નહીં કે 10 કપડાં માટે 10 અલગ અલગ બેગો કરશું, બરાબર ને? તો એવી જ રીતે આ નેસ્ટિંગનો મતલબ શું છે, તો કે એક બેગમાં 10 કપડાં ભરવા માટેની એક ટેકનિક છે, એને નેસ્ટિંગ કહેવાય કે એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું આપણે કરી દીધું. પછી એક એક્ઝામ્પલ લઈએ, માનો કે તમે નેકલેસ પહેરતા હશો, ગળામાં ચેન પહેરતા હશો, સરસ મજાનો પપ્પાએ લઈ દીધેલો, તો એની અંદર તમે કડીઓ જોશો, કડી એટલે કે લિંક એકબીજા સાથે કનેક્ટેડ હશે ને, પહેલી લિંક એની પછી બીજી પછી ત્રીજી પછી ચોથી પછી પાંચમી છઠ્ઠી, એમ આખું ગળું વીંટાઈ જાય એટલી લિંક હશે, અને છેલ્લી જે હશે એ પહેલાં અરે પોરવેલી હશે, એટલે આમ એક સરસ મજાનો નેકલેસ થઈ જાય, તો એને પણ નેસ્ટિંગ જ કહેવાય. તો હવે એવું કંઈક આ ટાઈપનું, આ તો જનરલ એક્ઝામ્પલ હતા કે જે આપણે રોજ જોતા હોય પણ ખબર ન હોય કે આને નેસ્ટિંગ કહેવાય, પણ પાડીએ આપણે ખબર. હવે આવું જ કંઈક આપણે સીની અંદર પણ કરવાનું છે, જેને પોસિબલ છે ફોર લૂપથી, બરાબર? એટલે હવે પહેલી વસ્તુ તો એ ક્લિયર કરી દઉં કે નેસ્ટિંગ ઓફ ફોર લૂપ આપેલું છે, એટલે એનો મતલબ એવો નથી કે નેસ્ટિંગ ઓફ વાઇલ લૂપ ન થાય, નેસ્ટિંગ ઓફ ડુ વાઇલ ન થાય, પણ આપણે શીખવાનું છે, સિલેબસમાં આપેલું છે, એટલા માટે નેસ્ટિંગ ઓફ ફોર લૂપ, રાઈટ? હવે એ કેવી રીતે થાય, તો આ એક સિમ્પલ એનું મેં સિન્ટેક્ટિકલ પાર્ટ આપેલો છે કે તમે પહેલી એક ફોર લૂપ લખો, એનો ઓપનિંગ બ્રેકેટ લખો, એની અંદર એટલે કે આનો ક્લોઝિંગ બ્રેકેટ કર્યા વિના એની અંદર બીજી ફોર લૂપ લખો, એનો ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ પૂરો થાય એ પછી આ ફોર લૂપનો ક્લોઝિંગ બ્રેકેટ કરો, એટલે આ એકની અંદર બીજી ફોર લૂપ લખો, એ સ્ટ્રેટેજીને શું કહેવામાં આવે છે આપણા સબ્જેક્ટની અંદર, નેસ્ટિંગ. મગજ શાંત રાખીને સાંભળો, ફરીથી બોલું છું, નેસ્ટિંગ એટલે શું આપણા સબ્જેક્ટમાં, તો કે એક ફોર લૂપ લખતા તો અત્યાર સુધી આપણે શીખ્યા જ છીએ, પણ એક ફોર લૂપની અંદર બીજી ફોર લૂપ તમે લખો તો એને ફોર લૂપનું શું કહેવામાં આવે છે, નેસ્ટિંગ. તો તરત જ આપણને પ્રશ્ન થશે, તો એક ફોર લૂપની અંદર બીજી ફોર લૂપ એટલે બે જ લખવાની? તો કે ના, ગમે એટલી લખી શકો, પહેલી ફોર પછી એની નીચે બીજી, બીજાની નીચે ત્રીજી, ત્રીજાની નીચે ચોથી, ચોથાની નીચે પાંચમી, પાંચમાની નીચે છઠ્ઠી, છઠ્ઠાની નીચે ક્યાં સુધી? તો કે સીના એક્સપર્ટ એવું કહે છે, મને નથી હજી મેં એટલું બધું સર્ચ કર્યું તમારા જેટલું, તો કે સીના એક્સપર્ટ્સ એવું કહે છે કે 15 તમે ફોર લૂપ નેસ્ટ કરી શકો છો અને 15 ફોર લૂપ નેસ્ટિંગ કમ્પ્લીટ કરી શકો છો. હવે એ તો આપણે ગૂગલમાં સર્ચ કરવું પડે ને કે હાઉ મેની નેસ્ટિંગ ઓફ ફોર ઇઝ પોસિબલ ઇન સી, આવું સર્ચ કરો એટલે તમને એક જવાબ મળશે, એ જવાબ મળશે એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તો સર્ચ કરશું આપણે બધા આ લેક્ચર પતે એટલે કે ફોર લૂપમાં કેટલું નેસ્ટિંગ પોસિબલ છે, પણ આપણે આ સેમિસ્ટરમાં BCAમાં મેક્સિમમ 3-4 1-1 4 જે છે એ આપણે જોશું, એટલે કે એકની અંદર બીજી, બીજાની અંદર ત્રીજી, ત્રીજાની અંદર મેક્સિમમ 4 સુધી આપણે જઈ શકીએ, કેમ કે આ ટોપિક થોડો કોમ્પ્લિકેટેડ છે અને બહુ વ્યવસ્થિત શાંતિથી સમજવો પડે. વધારે વાત ન કરીએ, પાછા ટોપિકમાં આવીએ. તો કે ફાઇન, આટલું તો અત્યારે સમજાણું કે એક ફોર હોય એની અંદર બીજી ફોર લૂપ તમે લખો એટલે એ નેસ્ટિંગ થઈ ગયું, બરાબર છે? પણ પછી આગળ શું, તો કે આગળ ઘણું છે હજી. આ ફોર લૂપ જે છે એ પેરેન્ટ ફોર લૂપ તરીકે વર્ક કરશે, જે પહેલી હોય ને સૌથી પહેલી, દેટ વર્ક એઝ એ પેરેન્ટ ફોર લૂપ. અને નીચે અંદર જે
फोर लूप हशे ए चाइल्ड फोर लूप तरीके वर्क करशे। एटले पहेला मैं बाइफर्गेशन आपी दीधुं के फर्स्ट फोर लूप जे छे ई पेरेंट छे अने सेकेंड छे ई शू छे चाइल्ड छे। ओके हालो ई समझाई गयुं। હવે આની અંદર હું ત્રીજી ફોર લૂપ મૂકું તો એ ત્રીજી ફોર લૂપ મૂકશો તો એ ચાઇલ્ડ થશે, આ એના પેરેન્ટ્સ થશે અને આ એના ગ્રાન્ડ પેરેન્ટ થશે, ઓબ્વિયસલી એમ જ હોય ને, રાઈટ? અહીંયા માનો કે ત્રીજી ફોર લૂપ મૂકું તો એ ચાઇલ્ડ, આ પેરેન્ટ અને આ ગ્રાન્ડ પેરેન્ટ, સિમ્પલ। હવે હાલો એ સમજાઈ ગયું કે પેરેન્ટ અને ચાઇલ્ડ એટલે શું, તો કે આ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપ છે નેસ્ટિંગની અંદર। હવે તો એમાં થશે શું, તો કે પેરેન્ટની અંદર અહીંયા ફોર લૂપની એક સિન્ટેક્સ છે, એ તો એ જ રહે, ઇનિશિયલાઇઝેશન પછી સેમિકોલન, કન્ડિશન પછી સેમિકોલન, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પછી સેમિકોલન મૂકવાની નથી, મેં 500 વખત કીધેલું છે લેક્ચરમાં આગળ। એવી જ રીતે આની જે નેસ્ટિંગ ઓફ ફોર લૂપ છે એમાં તે ઇનિશિયલાઇઝેશન સેમિકોલન, કન્ડિશન સેમિકોલન, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પછી સેમિકોલન મૂકવાની નથી। તો હવે માનો કે આવું કંઈક લખ્યું તો થશે શું, તો કે પેરેન્ટની લૂપ એક વખત રિપીટ થશે ત્યારે ચાઇલ્ડની લૂપ મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થઈ હશે। સમજો સરખી રીતે, પેરેન્ટની લૂપ એક વખત રિપીટ થઈ હશે ત્યારે ચાઇલ્ડની લૂપ મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થશે। પેરેન્ટની લૂપ જ્યાં સુધી ફોલ્સ નહીં થાય ત્યાં સુધી ચાઇલ્ડની લૂપ ગમે એટલી વખત એ રિપીટ થશે, છે ને અઘરું? ફરીથી બોલું છું એટલા માટે, પેરેન્ટની લૂપ એકવાર રિપીટ થશે ત્યારે ચાઇલ્ડ મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થયું હશે, અને પેરેન્ટની લૂપ જે છે એ ફોલ્સ થશે પછી ચાઇલ્ડ એકે વખત રિપીટ થઈ શકશે નહીં। એટલે કે ચાઇલ્ડ લૂપની ડિપેન્ડન્સી પેરેન્ટ લૂપ ઉપર આપેલી છે નેસ્ટિંગમાં, કે પેરેન્ટની લૂપ જ્યાં સુધી ફોલ્સ નથી થતી, સોરી, પેરેન્ટની કન્ડિશન જ્યાં સુધી ફોલ્સ નથી થતી ત્યાં સુધી ચાઇલ્ડ લૂપ જે છે એ ચાઇલ્ડ લૂપ રિપીટ થાય રાખશે, ક્લિયર? પણ એક વખત પેરેન્ટ લૂપ ફોલ્સ થઈ ગયા પછી ચાઇલ્ડ લૂપ રિપીટ થઈ શકશે નહીં, કેમ કે ચાઇલ્ડ લૂપ ઇઝ 100% કંટ્રોલ્ડ બાય પેરેન્ટલ લૂપ। ચાઇલ્ડ લૂપ જે છે એ પેરેન્ટલ લૂપને કંટ્રોલમાં હોય છે, એટલે કે પેરેન્ટ લૂપ જો ફોલ્સ થઈ જાય તો ચાઇલ્ડ લૂપ રિપીટ થઈ શકતી નથી। જરાય કન્ફ્યુઝ ન થતા એક્ઝામ્પલ જોશું એટલે આપણે વધારે આ ટોપિક વિશે આઈડિયા આવશે। આગળ વધીએ, જે હું બોલી ગયો એ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે થિયરીની અંદર। ધ નેસ્ટેડ લૂપ શોઝ ધ ફોર ઇનસાઇડ ધ ફોર, ફોરની અંદર ફોર લખો એટલે એને નેસ્ટિંગ કહેવાય, હું બોલ્યો। ધ ફોર લૂપ ઇનસાઇડ ધ એનધર ફોર લૂપ ઇઝ કોલ્ડ ઇનર લૂપ, એટલે કે પહેલી ફોરની અંદર બીજી ફોર હોય એને ઇનર લૂપ કહેવાય, વાઇલ ધ ફોર લૂપ એનક્લોઝ ધ અધર ફોર લૂપ ઇઝ કોલ્ડ આઉટર લૂપ, એટલે કે પહેલી જે ફોર લૂપ છે એને આઉટર લૂપ કહેવાય, એને પેરેન્ટી કહેવાય, એને ઇનર છે એને ચાઇલ્ડ પણ કહેવાય છે, બધું સાચું છે। ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ધેટ ઇન નેસ્ટેડ લૂપ ઇનર લૂપ ઇઝ ફોર લૂપ, એટલે કે મેં કીધું એ પ્રમાણે કે આપણે તો ખાલી ફોર લૂપનું નેસ્ટિંગ છે એ સિલેબસમાં આપી દીધું છે, પણ ફોરની અંદર વાઇલ યુઝ કરી શકો છો અને ડુ વાઇલ પણ યુઝ કરી શકો છો। અહીંયા લખેલું છે છેલ્લે, નોર્મલી મેક્સિમમ ડેપ્થ ઓફ લૂપ ઇઝ 15th ઇન આનસી સ્ટાન્ડર્ડ, આનસીના સ્ટાન્ડર્ડ પ્રમાણે 15 વખત તમે ફોરની અંદર ફોર ડિક્લેર કરી શકો છો, જે સીના એક્સપર્ટ્સ કે છે વી નીડ ટુ પ્રૂવ ઇટ, આને આપણે પ્રૂવ કરવું પડે, જે આપણે પ્રેક્ટિકલ સેશનમાં કરશું। હવે સૌથી પહેલો પ્રોગ્રામ વાતું ઓછી, આપણો સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે 100% એટલે કરવું પડે, આપણે સ્ક્રીન ઉપર આઉટપુટ આવવું જોઈએ છે, રાઇટ? એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ એઝ ગીવન બિલો, આમાં નેસ્ટિંગ જ યુઝ કરવું પડે, ઘણી વખત મેન્શન કરેલું હોય ઘણી વખત ન કરેલું હોય, પણ આ સ્ક્રીન ઉપર જે આઉટપુટ છે એ જોઈને આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આમાં નેસ્ટિંગનો યુઝ કર્યા વિના આ પોસિબલ નથી, તો એ કેમ આઈડિયા આવે? આપણને ત્યાં આવીને કોઈ કહી તો નહીં જાય ને કે આમાં નેસ્ટિંગનો યુઝ કરો, ખબર પડવી જોઈએ કેમ પોસિબલ છે, તો એ આપણે જસ્ટિફાઈ કરીએ। ટોટલ આ પ્રોગ્રામની અંદર 5 રો છે, આ પહેલી રો, આ બીજી રો, ત્રીજી રો, ચોથી રો અને પાંચમી રો છે ને, 5 રો, 5-6 કોલમ્સ છે, પહેલી કોલમ આમ ઊભી, બીજી કોલમ, ત્રીજી કોલમ, ચોથી કોલમ, પાંચમી કોલમ અને છઠ્ઠી કોલમ છે ને, એટલે કે 5 રો છે ને 6 કોલમ છે, બે અલગ વસ્તુ છે જ્યાં આવું કંઈક બનાવીને આપણને આપશે, 5 રો 6 કોલમ્સ। હવે આ 5 અને 6 એવા કંઈ ફિગર તમારી સામે આવે ને એટલે નેસ્ટિંગ આવે જેમાં, ક્લિયર?
હવે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. શું કામ? કેમ કે આજે મારે તમને જગાડવા છે. રાત્રે તમારે સર્ચ કરવાનું છે કે આ પ્રોગ્રામ હું કેમ ક્રેક કરી શકીશ, અને જે સ્ટુડન્ટ ક્રેક કરી શકશે એને મારા વતી એક સ્પેશિયલ સરપ્રાઇઝ આપવામાં આવશે. તો કાલના લેક્ચર સુધી વાટ જુઓ કે આ પ્રોગ્રામ જે છે કેવી રીતે થશે, કે આઈ હોપ મારા FYVCAના સ્ટુડન્ટ્સ આ પ્રોગ્રામને જાતે ક્રેક કરવાની ટ્રાય કરશે. લેટ્સ વેઇટ ફોર સમ આવર્સ. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર લિસનિંગ મી એન્ડ હેવ એ નાઇસ ડે.